ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે આજે તમામ ડ્રાફ્ટ બજેટ રજૂ થયા છે તેમાં કરબોજ લઈને સૌથી વધારે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પણ ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટમાં પાણી વેરાને લઈને પણ મહત્વની જાહેરાત થઈ અને જેમાં કરવેરાને પણ લઈને પણ મહત્વની જાહેરાત થઈ છે કરબોજ કેટલો વધે છે તેના પર સૌ કોઈની નજર હતી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું

તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે જેમાં પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે વિગતો કે જ્યાં અગાઉ પ્રતિ ચોરસ મીટર માટે રૂપિયા અને બિન રહેણાંક માટે પણ સૂચિત કરવામાં આવ્યો છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે અને ડ્રાફ્ટ બજેટમાં પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરાયો છે અગાઉ પ્રતિ ચોરસ મીટર રહેણાંક માટે સોળ રૂપિયા બિન રહેણાંક માટે અઠ્યાવીસ રૂપિયા દર હતો અને તેને જ લઈને વિગતો મળી રહી છે કરબોજને લઈને પણ મહત્વની વિગતો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં મળી શકે છે તો સૌથી મોટો મહત્વનો મુદ્દો પ્રોપર્ટી ટેક્સ ને લઈને હતો કે જ્યાં અગાઉ પ્રતિ ચોરસ મીટર રહેણાંક માટે સોળ રૂપિયા બિન રહેણાંક માટે અઠ્યાવીસ રૂપિયાનો દર હતો તો અલગ અલગ મહાનગરોમાં આજે ડ્રાફ્ટ બજેટ રજૂ થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ ત્યારબાદ વડોદરા સુરતમાં પણ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અમદાવાદના ડ્રાફ્ટ બજેટમાં પ્રોપર્ટી ટેક્સ છે છે તેને લઈને આ નિર્ણય સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે જિગ્નેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ પૂરી વિગત હીના જે પ્રકારે સૌ કોઈની નજર હોય કે આખરે બજેટમાં કોઈ પણ પ્રકારના ટેક્સનો વધારો કરવામાં આવ્યો છે કે કેમ તો સૌથી પહેલા જણાવીશ કે મ્યુનિસિપલ કમિશનરે રેસિડેન્શિયલ તેમજ કમર્શિયલમાં કેટલેક અંશે ટેક્સમાં વધારાનું સૂચન કર્યું છે આ ઉપરાંત જો અમદાવાદ શહેર માટે જોઈએ તો અત્યાર સુધી ન કરાયો હોય તે પ્રકારનો એક ટેક્સ લેવામાં આવશે એટલે કે જે પર્યાવરણની જાળવણી માટેનો ટેક્સ ઉઘરાવા માટેનો એક અત્યાર સુધીનો ઐતિહાસિક અને ન કહી શકાય તે પ્રકારનો એક ટેક્સ વસુલવા માટે એક નવું હેડિંગ નવું મથાડું ઊભું કરવામાં આવ્યું છે કે તમામ નાગરિકોની ફરજ છે અમદાવાદીઓની ફરજ છે કે પર્યાવરણની જાળવણી તેઓ કરે પરંતુ તે કરતા નથી તે બાબતે હવે તેઓએ ટેક્સ ભરવા માટે તૈયારી દાખવવી પડશે આ પ્રકારનું સૂચન મ્યુનિસિપલ કમિશનરે કર્યું છે સીધી વાત છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ યોગ્ય રીતે લોકો કરતા નથી પોતાના પર્સનલ વાહનનો વધુ પડતો ઉપયોગ કરે છે અને આ જ બાબતને ધ્યાન પર રાખી અને પર્યાવરણ માટેનો ટેક્સ તેઓ ભરવો પડશે જે માટે જોઈએ તો રેસીડેન્શિયલ એરિયામાં લઈ અને એકમો એટલે કે એકમોએ ચૂકવવો પડશે આ ઉપરાંત કમર્શિયલ એકમો એ જોઈએ તો દોઢસો રૂપિયાથી લઈ અને સાત રૂપિયા સુધીનો માત્ર પર્યાવરણની જાળવણી માટેનો ટેક્સ ભરવા ભરવા માટે તૈયારી દાખવવી પડશે કારણ કે અત્યાર સુધી જે પણ વ્યક્તિઓ હતા તે પોતાના વાહનનો મન ફાવે તેમ ઉપયોગ કરતા હતા મન ફાવે તેમ કમર્શિયલ એકમો પણ પર્યાવરણને નુકસાન થાય તે પ્રકારે તેઓ કામગીરી કરતા હતા પરંતુ હવે આ પ્રકારની બાબતમાં કોર્પોરેશનને સાંખી લેવાના મૂળમાં નથી અને પર્યાવરણની જાળવણી માટે એટલે કે અમદાવાદની હાલત હવા પ્રદૂષણની વાત હોય કે અન્ય કોઈ પણ પાણીનું પ્રદૂષણ હોય તે બાબતે દિલ્હી જેવી પરિસ્થિતિનો સામનો આવનારા દિવસોમાં ન કરવો પડે તે બાબતે મહત્વનું સૂચન મ્યુનિસિપલ કમિશનરે અંદાજપત્રમાં કર્યું છે અને આ બાબત જો સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવે સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવે તો એક બાબત ચોક્કસ છે કે આવનારા દિવસોમાં હવે હિના તમામ વ્યક્તિઓએ પર્યાવરણની જાળવણી માટે પોતાની આવક પોતાની ઇન્કમમાંથી કેટલીક રકમ ટેક્સ રૂપે કોર્પોરેશનને આપવી પડશે બિલકુલ જિગ્નેશ તો પર્યાવરણની સુરક્ષા માટે પણ હવે લોકોએ ચાર્જ વસૂલવો રહેશે જે રીતે ડ્રાફ્ટ બજેટમાં પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરાયો છે અગાઉ પ્રતિ ચોરસ મીટર રહેણાંક માટે સોળ રૂપિયા બિન રહેણાંક માટે અઠયાવીસ રૂપિયા દર હતો આ સિવાય રહેણાંક પ્રોપર્ટી દર સોળ રૂપિયાથી વધારી ત્રેવીસ કરાયો છે અને બિન રહેણાંક દર અઠ્યાવીસ રૂપિયાથી વધારી સાડત્રીસ રૂપિયા કરાયો હોવાની વિગતો છે પર્યાવરણની સુરક્ષા માટે પણ લોકોએ હવે